ભાવનગર યુનિવર્સિટીમાં સફાઈ કામદારોના પ્રશ્નને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે ગુજરાત સફાઈ કામના કામદાર વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કર્મચારીઓ સાથે પહોંચ્યા હતા. ભાવનગરના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં સફાઈ કામદારના પ્રમોશનના અને ભરતીના પ્રશ્નો છે. આ સાથે યુનિવર્સિટીમાં લાગતા વળગતાને ગોઠવી દેવામાં આવ્યા છે, જેને પગલે તપાસ હાથ ધરવામાં આવે આ રજૂઆતો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજુ બેરડિયા, પૂર્વ ડિરેક્ટર ગુજરાત રાજ્ય સફાઈ કામદાર વિકાસ બોર્ડ. અમારા યુનિવર્સિટીના અનુજાતિના પડતર પણ પ્રશ્નો બાબતે. પહેલા તો આજની તારીખમાં સાહેબે એમના લાગતા વળગતાને વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી આયોજન પૂરો ગોઠવી લીધા, અમને ચેમ્બરમાં ગડવા દેતા નથી, અમારી રજૂઆત સ્વીકારતા નથી. આ બાબતને લઈ અને આવા પડતર પ્રાણ પ્રશ્ન લઈ અને માન્ય કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે અને એમને આવેદનપત્ર દેવા આવ્યા છે. કેવા કેવા મુદ્દા છે? પહેલાં તો ધણીમાં જ્યારથી કાર્યકારી કુલપતિ આવ્યા ત્યારથી લઈને આજ દિન સુધી એમના તરફથી માનસિક આર્થિક અમને બહુ નુકસાન અને ત્રાસ બહુ આપી રહ્યા છે. આજ દિન સુધી અમારા એક પણ પ્રશ્નનો જવાબ પાઠવવામાં આવ્યો નથી અને ઉલટાના અમને કેમ હેરાન થઈ એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. અમારા પ્રશ્નો નિરાકરણ નહીં આવે અને પ્રશ્ન સોલ્વ નહીં કરે તો ઉપવાસ આંદોલન જલદ કાર્યક્રમો અને તમામ જે સરકારમાં બેઠેલા અમારા અગ્નિ આગેવાનોને બોલાવી અને જેટલું બનશે એટલો અમે અમારા ન્યાયહિતના પ્રશ્નો માટે ઝઝૂમ છું. અમને ન્યાય નહીં.